જય શ્રી કૃષ્ણ કેમ છો બાળકો લાસ્ટ વિડિયોમાં આપણે ચેક કર્યું કે શું થયું હતું તો 1 થી 30 નંબરના પ્રશ્નો જોયા હવે તમે ઘણું બધું શીખી ગયા છો રાઈટ શૂન્ય ક્રમની પ્રક્રિયા શું કહેવાય એના આલેખો કેવા હોય પ્રથમ ક્રમની પ્રક્રિયા કેવી હોય એટસેટ્રા તમારે કરવાનું શું છે તો કે દરેક શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયામાં જે સમીકરણો મળે છે સૂત્રો બને છે રાઈટ એને તારવણી કરતા શીખવાના છે હું તમને આગળ શીખવાડીશ કે કઈ રીતે ગુજરાત બોર્ડના એમસીક્યુ મતલબ કે એનસીઆરટી ના જે બોર્ડના એક્ઝામ્પલ પૂછાય છે જી નીટ ના એમસીક્યુ કઈ રીતના પૂછાય છે અને એને સોલ્વ કરવા માટે કઈ રીતે તમારે એમસીક્યુ ના સૂત્રો યાદ રાખવાના છે સોલ્વ કરવા માટેના ઓકે પણ ત્યાં સુધી આપણે થોડું જોઈ લઈએ એનસીઆરટી મટીરીયલ પ્રમાણે જોઈએ તો આજનો ક્વેશ્ચન છે 31 કેટલા નંબર છે મિત્રો 31 નંબર જો તો શું કહે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આલેખ આપો અને તેના પરથી મળતી માહિતી આપો યાદ છે આવો પ્રશ્ન આપણે લીધો શૂન્ય ક્રમ માટે કે કોઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય અને તે પ્રક્રિયામાં આલેખ આપો તો અહીંયા પણ આપણે શું કરશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આલેખ મેળવશું આલેખ ક્યાંથી મળે તો કે આલેખ એના વિકલનીય વેગ સમીકરણમાંથી મળશે ક્યાંથી મળશે વિકલનીય વેગ સમીકરણ તો તમને આવડતું હોવું જોઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એનું વેગ સમીકરણ શું બને જો તો થિયરી શરૂઆત ક્યાંથી કરવાની આ રીતે ટાઇટલ શું મારવાનું પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગના નિયમનું સમીકરણ જો વાત કરીએ તો પ્રથમ ક્રમની અંદર વેગના બે સૂત્રો મળતા હતા કયા કયા તો એક તો એલન માં મળતું હતું એક એલન માં લઈને એક લોગ માં એલએન આપણે એમસીક્યુ માટે જવાબ ડાયરેક્ટ આપવો હોય તો દાખલા ગણવા માટે આપણે એને લોગમાં રાખતા હતા જો યાદ આવે તો હવે આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે 12 સાયન્સ કમ્પ્લીટ થાય ત્યાં સુધી ઓકે એલએન આર બરાબર માઇનસ કેટી પ્લસ એલએન આર ઝીરો એક તો આ સૂત્ર હતું બીજું સૂત્ર કયું હતું તો કે આ જ છે પણ શેમાં છે લોગમાં છે ચલો આ લોગ કરવો હોય તો બેટા તો યાદ છે 2.303 લગાવતા હતા તો આપણે 2.303 પોઈન્ટ લગાવ્યા પણ હતા અને બધાને ડિવાઈડ પણ કર્યા હતા તો અંતમાં આપણને એક સમીકરણ મળ્યું હતું જે આપણા માટે મોસ્ટ આઈએમપી છે જી નીટ માટે પણ ઓકે એલએન નો લેવલ લોગ માં તો લોગ આર બરાબર માઇનસ કેટી ના છેદમાં 2.303 પ્લસ લોગ આર ઝીરો ઉપરના સમીકરણનું સાદું રૂપ છે લોગારિધમમાં આ સૂત્ર આપણા માટે દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર બધાને ચલો 31 નંબરના પ્રશ્નમાં તમારે આલેખ બનાવવા છે તો આલેખ બનાવવા માટે આ બંને સમીકરણોને સીધી રેખાના સમીકરણ સાથે સરખાવો કોની સાથે સરખાવો સીધી રેખાના સમીકરણ સાથે કઈ રીતે જો અહીં આપેલું છે મિત્રો શું આપ્યું છે y બરાબર mx પ્લસ c એટલે ઉપરના સમીકરણને જો હું y m x c સાથે સરખાવું તો મને y એક્સિસ પર કોણ મળશે ln r m એટલે ઢાળ x એટલે એક્સિસ c એટલે ના આંતરછેદનું મૂલ્ય આવું આપણે ભણી ગયા છે રાઈટ એ જ રીતે આ સમીકરણને પણ તમે સરખાવી શકો છો y બરાબર mx પ્લસ c તો આ સીધી રેખાનું સમીકરણ તમને આલેખ દોરવા માટે ખૂબ જ મદદ કરશે કેમ તો કે આલેખ જો ચુટકીમાં દોરી આપું ચુટકી મીન્સ કે મિનિટમાં દોરી આપી જો તો કે આની સાથે આપણે સરખાવો તો બે આલેખ મળે ચલો ઉપરના સમીકરણને સરખાવ્યું તો y એક્સિસ કોણ મળી ln r જો મેં મૂક્યું અહીં દેખાય છે x એક્સિસ y એક્સિસ પહેલા ડ્રો કરવાનો કોનો કોનો આલેખ છે ત્યાંથી ખબર પડી જાય y બરાબર લેવાનો ln r જો આવી ગયો મિત્રો અહીંયા સામે જાઓ x બરાબર કોણ છે t તો ln r વિરુદ્ધ સમય t નો બની ગયો આલેખ ઓકે આંતરછેદનું મૂલ્ય કેટલું છે ln r 0 મતલબ કે પ્રક્રિયકની શરૂઆતમાં સાંદ્રતા કેટલી છે મેક્સિમમ તો જો એમ મેક્સિમમ રાખી રાઈટ અને જો વેલ્યુ પણ આપી ln r 0 આ જે આપણો c છે ને ln r 0 એ અહીં મૂકવાનો જે બતાવે છે આંતરછેદનું મૂલ્ય હવે જેમ જેમ પ્રક્રિયા આગળ જાય સાંદ્રતા ઘટતી જાય સમય સાથે તો જો ઘટતો ઢાળ પણ બદલાય અને ઘટે છે તો એનું જે મૂલ્ય છે ઢાળનું જો અહીંથી લેવાનું m બરાબર કેટલા લેવાના માઇનસ k મૂકી દીધો માઇનસ k એટલે આવડી ગયા આના પરથી સમીકરણ પરથી જ આપણે દોર્યું તો બીજું સમીકરણ આ છે તો એના માટે શું બને તો કે આ y બને તો કે log r મૂકો મૂકી દીધો log r અહીંયા શું આવશે
n x c ओके c એટલે કોણ આંતર છે log r 0 તો જો ઉપર આ મૂકી દીધો log r 0 જે આંતર છે એનું મૂલ્ય છે ત્યારબાદ આ t એ આપણો x એક્સિસ છે તો સમય t x એક્સિસ પર લઈ દો તો જો ઢાળ કેટલો લીધો m બરાબર -k ના છેદમાં 2.303 તો ઢાળનું મૂલ્ય -k ના છેદમાં 2.303 મુક્ત આવશે મિત્રો ઓકે તો આ થઈ ગયા બંને સમીકરણ પરથી એના ઢાળના મૂલ્યો પણ તમારે આલેખ દોરતા તો આવડી ગયું પણ આલેખ પર રહેલી માહિતીને નીચે લખવી પડે તો તમને બીજા અડધા અડધા માર્ક્સ મળે આખો પ્રશ્ન તમને 3 માર્ક્સમાં પૂછાય તો આ બોર્ડ પર છે અત્યારે આ બોર્ડમાં દેખાય છે ને એમાં જો આનો અડધો માર્ક્સ આનો અડધો માર્ક્સ કેટલા માં ત્યાં 1 એક આલેખને સમજાવો બીજો અડધો માર્ક્સ બીજા આલેખને સમજાવો બીજો અડધો માર્ક્સ તો આટલો પ્રશ્ન તો 2 માર્કમાં જ બન્યો બોલેમાં ખબર પડી કે મિત્રો ચલો આના પછી માહિતી મેળવીએ ભાઈ પહેલી માહિતી શું કે આલેખ કોના કોના વિરુદ્ધ છે કે ln r વિરુદ્ધ t નો આલેખ છે ln r વિરુદ્ધ t નો આલેખ છે આંતરછેદ કોણ કે ln r 0 છે ઢાળ કોણ -k છે પહેલા આલેખની માહિતી પૂરી નવું કઈ લખ્યું નથી આપણે ક્લિયર આગળ વધો દ્વિતીય આલેખ બીજા આલેખ કોના વિરુદ્ધ છે log r વિરુદ્ધ સમય આવી ગયો log r વિરુદ્ધ સમય t આંતરછેદ કોણ log r 0 મૂકી દીધું બેટા ઓકે ઢાળનું મૂલ્ય -k ના છેદમાં 2.303 આ બે આલેખ પરથી જેની માહિતી મળી જાય છે તો થિયરી બહુ ઈઝી થઈ ગઈ હવે શું કરવાનું તે નોંધ કરી બંનેમાં ઢાળના મૂલ્યો માઇનસ છે હા છતાં પણ સીધી રેખા ગણાય રાઈટ અને એ y અક્ષ પર જ આંતરછેદના મૂલ્યો દર્શાવે છે નોટિસ કર્યો આ y એક્સિસ પર જ તે બે આંતરછેદના મૂલ્યો હતા તંગ શરૂઆતમાં વધારે ધારો કે શરૂઆતમાં સાંદ્રતા ન હોય તો આ લાઈન અહીંથી શરૂ થઈ આમ થઈ ઉપર પણ આપણી પાસે સાંદ્રતા હતી એ હું તમને આગળ સમજાવીશ ઓકે તો આ થઈ ગઈ એક પદ્ધતિ આલેખની હજી આની નાની અંદર તમે બીજી પદ્ધતિ દ્વારા પણ સમજાવી શકો છો આ પ્રશ્ન હજી પૂરો થયો નથી જો 2 માર્ક્સમાં પૂછાય તો આટલું લખવાનું અને જો આ પ્રશ્ન 3 માર્ક્સમાં આવે તો હજી એક પોઈન્ટ એડ કરવાનો 3 માર્ક્સ માટે શું કરવાનું જો અહીં લખ્યું છે બી પોઈન્ટ મે બીજો અને છેલ્લો ટૂંકો પોઈન્ટ છે અઘરો નથી પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત સમીકરણનું સ્વરૂપ હવે જે તમે સમીકરણ તાર્યું હતું ને લોગારિધમનું એનું સ્વરૂપ આવું પણ થાય log r 0 ના છેદમાં r બરાબર kt ના છેદમાં 2.303 એક સમીકરણ આવું પણ મળશે ઓકે કોનો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો આને ખાસ યાદ રાખવાનું કે log r 0 ના છેદમાં r જો આપણે આગળ લખેલું છે મિત્રો અહીંથી લાવ્યો છું આપણે જે આગળ લાંબુ સમીકરણ હતું ને એનું સાદું રૂપ આપશો તો આવું થઈએ છે log r 0 ના છેદમાં r બરાબર kt ના છેદમાં 2.303 જે આપણે આગળ પણ લેક્ચરમાં લઈ ચૂક્યા છીએ ચલો હવે આનો આલેખ દોરીએ તો કોના વિરુદ્ધ આલેખ દોરાય એક આપણને ખબર જ છે આ સ્ટેપ થઈ ગયું y તો જો મેં મૂક્યું log r 0 ના છેદમાં r કોના વિરુદ્ધ છે ખબર જ છે t આવી ગયો તો ઢાળ કોણ મેનો k ના છેદમાં 2.303 આવી ગયું એ ઢાળ ઓર નોટિસ કર્યું કોઈ મેં અહીંથી આલેખ દોર્યો છે કેમ ટીકા જે r 0 અને r નો આલેખ છે ને એ લોગારિધમમાં છે અહીંયા કોઈ આંતરછેદ છે નહીં શૂન્યથી શરૂઆત થાય જ્યારે પણ આલેખ શૂન્યથી શરૂઆત થતો હોય ને ત્યારે અહીંથી આવે ઉદ્ગમ સ્થાન ઓકે તો આજની 31 નંબરની થિયરી એમ પૂર્ણ થાય છે જેમાં આપણે કર્યું શું મિત્રો બે ભાગ પાડ્યા એક માર્ક્સનો તો પાછળનો ભાગ દેખાડે છે એ એના વિકલનીય વેગના પૂર્ણ સમીકરણ આધારે log r 0 r બરાબર kt ના છેદમાં 2.303 અને એ એના સામાન્ય સમીકરણો છે આપ્યા હતા ln માં અને લોગારિધમ માં એના આલેખ દ્વારા આઈ હોપ કે બધાને આ ક્વેશ્ચન કમ્પ્લીટ સમજાઈ ગયો હશે આપણે આગળના પ્રશ્નમાં જઈએ તો પ્રશ્ન નંબર 32 બોર્ડ પર લખેલો છે હું તમને ડિટેલમાં સમજાવીશ ઓકે પહેલા પ્રશ્ન વાંચી લો શું કહે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t બરાબર t1 લઈ લો એટલે શરૂઆતનો સમય કેટલો લઈ લો t1 ક્યાં સુધી કે નવા સમય t2 સુધી લાસ્ટ શું કહે છે ને હું તમને સમજાવું પહેલા પ્રશ્ન વાંચી લો કે એવું કહે છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શરૂઆતનો સમય લઈ લો t1 અંતિમ સમય લઈ લો
T2 ત્યારે શરૂઆતની સાંદ્રતા R1 ને અંતિમ સાંદ્રતા R2 છે તો હવે સૂત્રતારો એટલે શું કરવાનું તો યાદ છે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૂત્રની તારવણી કરી હતી સેમ ટુ સેમ ચાલો ફરક એટલો એને જે સંજ્ઞા આપી ને એ સંજ્ઞાનો ઉપયોગ કરવાનો છે હકીકતમાં કહો તો આગળ ચાલેલી થિયરીનું પુનરાવર્તન થયું ઓકે અઘરી નથી જોશો મારી સાથે તમે જ કહેશો કે નહીં સર આ થિયરી તો આગળ આવી ગઈ છે ફરક એટલો હશે અહીં સંજ્ઞા યુઝ કરશું શરૂઆતી સમય લેશું T1 અંતિમ સમય લેશું T2 શરૂઆતી સાંદ્રતા લેશું R1 અને R2 આપણે જે યુઝ કરતા હતા ને R ને R0 ને એની જગ્યાએ R1 R2 લેવાના છે ચલો શરૂ કરીએ ચલો ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ શું હતું પ્રથમ ક્રમની જે સંકલિત સમીકરણ હતું વેગનું એ શું હતું LnR આ તો યાદ છે જ ને LnR બરાબર -KT + LnR0 આ આપડા પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે તો LnR બરાબર -KT + LnR0 માં હવે ચેન્જીસ શું કરવાના એક ભાઈ સમય લઈ લો T1 સાંદ્રતા લઈ લો R1 તો સમીકરણ શું બને તો કઈ વેલ્યુ ચેન્જીસ થશે જ્યાં તમને R દેખાય છે ને ત્યાં તમારે R1 મૂકવાનો છે જો મેં આની જગ્યાએ R1 મૂક્યો દેખાય બધાને LnR હતો હવે LnR1 થઈ ગયું બરાબર બરાબર -K જ્યાં T હતો ત્યાં મૂકીશ હવે T1 અને LnR0 ના LnR0 ખ્યાલ આવી કિંમત મૂકી આને કહી દો સમીકરણ નંબર 1 હજી સુધારો કરવા કીધો તો એને અંતિમ પહેલો લેવાનો છે T2 તો જ્યાં મને શું દેખાય છે મિત્રો એક જ્યાં મને સમય t દેખાશે ને આવું મુદેશ t2 આ સમીકરણમાં જ આપણા મેન સમીકરણમાં ચલો ln r છે તો મુદે જાય ln r 2 ln જે r છે એ થઈ ગયો ln r 2 બરાબર -k ના -k સમય t નો t2 ln r 0 નો ln r 0 ભાઈ આને સમીકરણ નંબર કેટલા કહી દો 2 શોર્ટમાં આપણે મુખ્ય સમીકરણને t1 t2 માં અને r1 r2 માં લાવ્યા હવે શું કરશું એક હવે કામ કરો સમીકરણ નંબર 1 માંથી સમીકરણ નંબર 2 ને બાદ કરો સમીકરણ નંબર 1 ને સમીકરણ નંબર 2 ને બાદ કરો કોને કોના માં બાદ કરવાનું એક સમીકરણ નંબર 1 લેવાનું બાદ કરો 2 નંબર ઓકે તો શું મળશે તો કઈક આ પ્રકારનું સ્વરૂપ મળશે શરૂઆતમાં સમીકરણ નંબર 1 માં આ સાઇડ કોણ હતું LnR1 સમીકરણ નંબર 2 માં આ સાઈડ કોણ હતું LnR2 તો એ બેનું બાદબાકી થશે એટલે LnR1 LnR2 બનશે સમીકરણ તો તમે આગળ જોયા છે બાદબાકી કરતા તો આવડશે તે બે સમીકરણોની તો LnR1 LnR2 હવે નોટિસ કરી દો એક તમારું જે છેલ્લું સમીકરણ હતું ને એમાં છે જો આ કોણ હતું LnR0 LnR0 બંને સમીકરણમાં છે અને સરખા છે તો એ થઈ જાય 0 તો એ હું લખીશ નહીં ઓકે તો વધ્યો શું તો કે પ્રથમ સમીકરણનો વધ્યો -KT1 આ સામેન સાઈડ માં આવે પાછો હવે સામેન સાઈડ ની બાદબાકી કરશું આ સાઈડ ની તો થઈ ગઈ કે LnR1 LnR2 આ થઈ ગયો -KT1 બે વચ્ચે બાદબાકી ની સાઈન આપો આપી દીધી અને બીજા સમીકરણ માં જે સામેન સાઈડ શું હતું -KT2 તો મૂક્યા -KT2 હવે શું કરવાનું તો કે પ્રથમ સ્ટેટ ને આમ નામ દેવા દો કે LnR1 LnR2 આ બંને માં જુઓ સાઈન કે -KT1 ના -KT1 -+ KT2 થઈ ગયું સાદુરૂપ ઓકે હવે આમાં શું થાય કે બંનેમાં LN કોમન છે કાઢી લીધા LN આ બેનો બાદબાકીનો સંબંધ જે આપણે ભાગાકારમાં દર્શાવીએ છીએ તો LN R1 ના છેદમાં R2 બનશે ક્લિયર ઓકે ત્યારબાદ આમાંથી K જ કોમન કાઢો તો K કોમન કાઢો તો વધે શું -T1 T2 તો એને ગોઠવણી કરીએ ને તો T2 T1 થઈ જશે -T1 ને પાછળ આપો T2 ના આગળ કે નાખો તો T2 T1 બનશે ક્લિયર જો સૂત્ર કેવું બન્યું LN R1 ના છેદમાં R2 કે બાદ કાઢી તો T2 T1 પણ ખબર છે કે LN માં દાખલા ગણી શકવાના તમે નથી તો એને કન્વર્ટશન માં કરશો લોગ માં તો ધારો કે હું લોગ લગાવું તો લોગ લગાવતા મને શું થાય કે તમને શીખવાડ્યું છે LN માંથી લોગ માં જવું હોય તો આગળ ગુણવા પડે 2.303 તો 2.303 લોગ R1 ના R1 R2 ના R2 આ તો એમનામાં જ મૂકી દેવાનું કે T2 T1 ઓકે હવે 2.303 ને સામે જવા દો તો ક્યાં જશે છેદમાં તો અહીંયા શું વધ્યું કે લોગ R1 ના છેદમાં R2 વધશે
સામે કોણ હતો કે t2 - t1 તો છેદમાં ગયો 2.303 બીજો પોઈન્ટ શું એક આપણે દાખલામાં હકીકતમાં ગણવા માટે સૂત્રનો કર્તા કોણ હોય છે વેગ અચાંક k હોય છે તો આપણો મુખ્ય સૂત્ર આના પર બને છે તો k ને કર્તા કરી લો k ને કર્તા કરું તો શું થાય નોટ કરો log r1 ના છેદમાં r2 તો આવી છેદ સામેની સાઈડનો ઓકે પણ છેદના 2.303 ક્યાં ગયા ઉપર તો જો k ને કર્તા કર્યો તો આ સામે જાય તો 2.303 ગુણ્યા log r1 ના છેદમાં r2 થાય તો મૂકેલો છે અને t2 - t1 છેદમાં આવ્યો આવી ગયું સૂત્રનું સાદરૂપ તો આપતા આવડે ને k ને કર્તા કરો એટલે આવું કંઈક મળશે અને એ જેવું મળી જાય એટલે તમારે શું કરવાનું છે તો આ સમીકરણ આપણે ખબર જ છે કે કોઈ પણ પ્રક્રિયા શરૂ કરો ને તે શરૂઆતનો સમય શૂન્ય જ હોય શરૂઆતનો સમય કેટલો હોય શૂન્ય જ હોય અને શરૂઆતની સાંદ્રતા પણ કેટલી હોય r0 હું હંમેશા કહીશ તમને કે દાખલા ગણતી વખતે શરૂઆતની સાંદ્રતા r0 લો ઓકે r1 લેવાની જરૂર નથી તો હવે વેલ્યુને પુટ કરો શરૂઆતી સમય 0 r1 બરાબર લેશો r0 અંતિમ સમય તમે દરેક કિલો લઈ લો તો શરૂઆતી સમય તમે શૂન્ય લીધો હોય તો અંતિમ સમય તો દરેક દાખલામાં બદલાવવાનો છે એટલે એ બદલાતા સમયને હું કહી દઉં છું t ધારી લો કોઈ t સમય બદલાય છે અંતિમ ત્યારે સાંદ્રતા કેટલી છે તો કે કેપિટલ r જેટલી હશે હવે આ વેલ્યુને અહીં મૂકું તો તમને ખબર જ હશે કે t1 0 થાય અને t2 t થાય તો અહીંયા આ 0 મૂકી દો અને આ t મૂકું તો t - 0 એટલે t થવાનો છે ને તો જો છેદમાં t કી નાખ્યો દેખાય છે અહીંયા k બરાબર છેદમાં t 2.303 ના 2.303 લોગનો લોગ ચલો r1 બરાબર કોને લેવાનો છે r0 r2 બરાબર કોને લેવાના છે r તો સૂત્ર કઈ કહો બોલ છે r0 ના છેદમાં r ઓકે ચલો ફાઈન હવે એક ધારો કે લોગ r0 ને કરતા કરું તો સૂત્ર કેવું થાય તો પ્રશ્ન એ છે ને કરતા કામ કરવું જોઈએ ફાઈનલ સૂત્ર તો મળી ગયું દાખલા કરવા માટે કે જેમાં આપણે k ને કરતા કરવાનો હતો આ બધે ચાલશે દાખલા કરવા પણ આલેખ દોરવાનું થયો તો એક તો આનો આલેખ કોને વિરુદ્ધ દોરવાનો એક તો આને કરતા કરવો પડે તો log r0 r ને કરતા કરું તો t સામે જાય એટલે કે t બને આ છેદમાં આવે 2.303 બને કઈ ને આને y બરાબર mx + c સાથે સરખાવશો ને એટલે આ y એક્સિસ પર જશે t x એક્સિસ પર જશે અને ઢાળ બનશે k ના છેદમાં 2.303 જે સીધી રેખાઓ ઢાળ આપશે ઓકે આમ આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે શું કર્યું મિત્રો એક ખાસ નોંધ કરજો કે તમે 31 નંબર અને જે 32 નંબરનો પ્રશ્ન ભણ્યા એ બંને હતા તો પ્રથમ ક્રમના છે કેમ તો પહેલામાં તમે પ્રથમ ક્રમનું જે સૂત્ર તારવણી કરી હતી ને આગળના વિડિયોમાં એના આલેખો આ લેક્ચરમાં આપણે સમજાય પ્લસ જરૂરી નથી દર વખતે એકને એક વસ્તુ ચલાવીએ એ માટે આપણે શું કર્યું કે 32 નંબરના પ્રશ્નોની અંદર સંજ્ઞાઓ બદલી t બરાબર t1 લઈ લીધો t2 બરાબર મતલબ બીજો સમય t2 લીધો r1 r2 લીધા સમીકરણો મેળવ્યા ફાઇનલી આપણું સૂત્ર જે આવ્યું એવું જ આવ્યું ક્લિયર આવડશે અને હજી તમને કહું છું દરેક વસ્તુ સરળતાથી આવડી જાય એવું પણ ન હોઈ શકે એટલે શું કરવાનું સૂત્રની તારવણી કરવાનો પ્રયત્ન કરવાનો અને જો મટીરિયલમાંથી કોપી મારવાનો પ્રયત્ન કરતા હોય તો તેવા લોકોને ખાસ કહી દઉં મિસ્ટેક નાની નાની છે ટાઈપિંગના કારણે તો આપણે શક્ય બને ત્યાં સુધી શું કરશું લખવાનું રાખશું અને આઈ થિંક બધા પાસે મોડર્ન આવી ગયા છે બેટા તો એ પ્રમાણે પણ ક્વેશ્ચન જોશો તો તમને મળી જ રહેશે મીન્સ કે કુમારનું જે દર્પણ આપણે મટીરિયલ આપવાના હતા એ આઈ થિંક બધા પાસે પહોંચી ગયું હશે ઓકે મિત્રો તો મટીરિયલ પ્રમાણે આ પ્રશ્ન આ રીતે ચાલી ગયો છે બાકીના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈએ થેન્ક યુ